ઉછાલી ગામમાં સરકાર દ્વારા મહિના પહેલા પાણીના હેન્ડપંપ ઉભા કર્યા હતા. બે મહિના સુધી પાણી ન આવતા જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું છે અને બે બે મહિનાથી બનેલા હેન્ડપંપને તાબડતોડ શરૂ કરવા ઇજારદારો દોડી આવ્યા હતા. અંકલેશ્વરના ઉછાલી ગામ ખાતે મહિના પૂર્વે નલ સે જલ યોજના અંતર્ગત થેર થેર હેન્ડપંપ ઊભા કર્યા હતા. જો કે આ હેન્ડપંપ ઊભા કર્યા બાદ પાણી જ આવતું ન હતું અને લાખો રૂપિયાના ખર્ચે ઊભા કરેલા હેન્ડપંપ શોભાના કાંઠિયા બન્યા હતા, જે અંગે સ્થાનિકો દ્વારા પંચાયત સહિત સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆત કરી હતી. જો કે આ બાબતે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું. દરમિયાન જે બે બે મહિનાથી પાણી જ હેન્ડપંપમાં આવતું ન હતું અને સ્થાનિકોનું કોઈ સાંભળતું ન હતું, તાલુકા પંચાયત પાણી પુરવઠા વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આ અંગે ગામના જાગૃત નાગરિકને જાણ થઈ હતી, જે અંગે સોશિયલ મીડિયા ઉપર વહેતા થયેલા વિડીયો સાથે ઉછાલી ગામની સ્થિતિ સરખાવી જાગૃત નાગરિક હરેશ પરમાર દ્વારા જિલ્લા કલેક્ટર, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની માંડી સંબંધિત વિભાગને સવારે મેસેજ મોકલી આપ્યો હતો, જે મેસેજ વાયરલ કર્યા બાદ અચાનક જ તંત્ર દોડતું થયું હતું અને હેન્ડપંપ ઊભો કરનાર ઇજારદાર સહિતનો કાફલો ગામમાં મજૂરો લઈ દોડી આવ્યો હતો અને છેલ્લા બે બે મહિનાથી પાણી વિહોણા હેન્ડપંપ પાણીદાર બનાવવા કમર કસીને નવા 4 હેન્ડપંપ શરૂ કર્યા હતા, તેમજ જૂના 3 પંપ પણ રિપેરિંગ કરી આપ્યા હતા. માત્ર જાગૃત નાગરિકના એક મેસેજથી તંત્ર દોડતું થયું હતું.